જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત ભગીરથ રાઠોડ અને ગુજરાત કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ આજના કરંટ અફેરની. ખાસ કરીને આજનો આ વિડીયો છે એ કરંટ અફેર રિલેટેડનો છે અને આજની તારીખ એટલે કે 23 જૂન 2022 એટલે કે આજનું જ કરંટ અફેર છે. આ કરંટ અફેરની સિરીઝ આપણે જે ચાલુ કરી છે એમાં ખાસ કરીને કેવા મુદ્દાઓને આવરી લેશું તો ક્લાસ 3ની જેટલી પરીક્ષાઓ આવે છે એ બધી જ પરીક્ષાઓમાં કામ લાગી શકે એવા કરંટ અફેરના મુદ્દાઓ, એ ઉપરાંત 1-2 લેવલ સુધી પણ અમુક મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું, જેથી જે મિત્રો જીપીએસસી 1-2ની પ્રિપરેશન કરે છે એને પણ કરંટ અફેરના આ મુદ્દાઓ ખાસ કામ લાગી શકે. આ કરંટ અફેરની સિરીઝમાં આપણે એક નવું આયોજન એ રીતે કર્યું છે કે જ્યારે કરંટ અફેર છે એમાં ન્યૂઝપેપરની ખૂબ બોલબાલા રહેતી હોય છે. બધાને આપણે ગમે ત્યારે કોઈ સેમિનારમાં ગયા હોય તો બધી જગ્યાએ કરંટ અફેર કેમ તૈયાર કરવો એના વિશેનો પ્રશ્ન પૂછીએ તો અચૂક જવાબ મળે કે છાપાઓ વાંચો, ન્યૂઝપેપર વાંચો. ન્યૂઝપેપર વાંચવા છે, શું વાંચવું ન્યૂઝપેપરમાં? ન્યૂઝપેપરમાં કેટલા બધા પેજ છે ને એ પેજમાં કેટલો બધો કચરો નાખેલો છે ને કેટલા બધા પ્રશ્નો નાખેલા છે ને એમાં ઘણા આપણા પ્રશ્નોય છે જે પરીક્ષા સાથે સંકલિત છે, જ્યારે ઘણી બધી એવી બાબતો પણ છે જે આપણા માટે તદ્દન નકામી છે, કંઈ જ કામની નથી. તો એના માટે આજે એક નવી શરૂઆત કરવી છે અને એ છે કે ન્યૂઝપેપરના કટિંગ છે એ તમારી સામે રજૂ કરવા. તો આપણે દરરોજ હવે જ્યારે મળશું તો દરરોજ સૌથી પહેલાં તો આપણે ન્યૂઝપેપર વિશે ચર્ચા કરીશું. એના કટિંગ છે સીધા જ ફોટા તમને અહીંયા બતાવીને એના વિશે ચર્ચા કરવાના છીએ. એના અગત્યના મુદ્દાઓ છે આપણે આવરી લેશું અને ત્યાર પછી આ ન્યૂઝપેપર સિવાયની કેટલીક બાબતો જે આપણી પરીક્ષા સાથે ના એરિયામાં આવે છે અને આપણે ચર્ચા કરવી જેની અગત્યની બનતી હોય. તો વધારે સમય બગાડ્યા વગર સીધા જ આજના કરંટ અફેર વિશેની ચર્ચાઓ છે ચાલુ કરશું. સૌથી પહેલાં તો આજના છાપાઓમાં આપણે કામની વાતો એટલે એમાં જે મુખ્ય 3 ન્યૂઝપેપર આપણા ગુજરાતના છે, જેમાં ખાસ કરીને એક તો દિવ્ય ભાસ્કર છે, એક સંદેશ છે અને ગુજરાત છે, તો એ ત્રણેય ન્યૂઝપેપરને આવરીને એમાંથી અગત્યના પરીક્ષાની સાથે સંકલિત હોય એવા મુદ્દાઓને મેં તારવવા પ્રયત્ન કર્યો છે જેની ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલું તો છે કે હવે પછી પરીક્ષાના પેપર છે એ કોલેજને 1.5 કલાક પહેલાં. આમાં ખાસ કરીને એવું કહેવા માગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક નવું આયોજન કર્યું છે અથવા તો નવું પગલું ભર્યું છે અને એ છે કે ઈમેલ દ્વારા હવે પછી યુનિવર્સિટીના પેપર એમને મોકલવામાં આવશે, જેને કારણે જે પેપર ફૂટી જવાની જે આશંકાઓ હતી અથવા તો એની શક્યતાઓ હતી એ નહિવત કરી શકાય અથવા તો ઘટાડી શકાય. તો આ નિર્ણય છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ખરેખર સરાહનીય કહેવાય, કારણ કે ભવિષ્યમાં હવે ગુજરાત સરકાર છે એ પણ પેપર ફૂટતા બચાવવા માટે આવા પગલાઓ લઈ શકે. આ ઉપરાંત કામની બીજી વાત છે કે સિગરેટના પેકેટ ઉપર હવે લખવું પડશે કે તેમાં ક્યાં ખતરનાક રસાયણો છે. જો ઇન્ટરનેશનલ ક્ષેત્રે સિગરેટ અને તમાકુને ખાસ કરીને જે નશાકારક પદાર્થો છે એના સેવન જે એના જે પ્રોડક્ટ ઉત્પાદિત કરે છે એ બધી કંપનીઓ માટે એક ગાઈડલાઇન આપેલી છે કે એમાં શેનું ઉત્પાદન કરે છે, તો એમણે પેકેટ ઉપર દર્શાવવું પડે. બીજા નંબરમાં કેવી રીતે હેલ્થને ઇન્જુરિયસ છે એની પણ માહિતી આપવી પડે. બીજા નંબરમાં જે પેકેટ આવે છે એ પેકેટ ઉપર દોરેલા જે ચિત્રો છે, જેમ કે તમાકુની નાની પડીકી આવે તો એ પડીકી ઉપર જે કેન્સરવાળા મોઢાનો જે ફોટો છે એ આખા ચિત્રના કેટલા ટકામાં છે એને આધારે એક બધા દેશોને રેન્ક આપવામાં આવે છે. તો ખાસ કરીને આ વાત છે કે હવે પછી કોઈ પણ સિગરેટના પેકેટ છે એના ઉપર નિકોટિન અને બીજા કયા તત્વો છે એની જાણ અથવા તો માહિતી આપવામાં આવશે, જેને કારણે જે નિકોટિનની માત્રા છે એ ઘટાડવામાં ફાયદો થશે. ત્યારબાદ છે અફઘાનિસ્તાનમાં 6.1નો ભૂકંપ અને 1000ના મોત, સેંકડો તબાહ. આપણા માટે હવે અહીંયા કરંટનો મુદ્દો શું બને છે? આપણને કદાચ એક્ઝામમાં ક્યારેય નથી પૂછવાના કે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો તો એ કેટલી તીવ્રતાનો હતો, પણ આપણા માટે પ્રશ્ન અહીંયા કરંટ સાથે બેઝિકને સાંકળીને જોઈએ તો કેવા પ્રશ્ન બને? તો કે ભાઈ અહીંથી પ્રશ્ન બને કે ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન કયું છે? આ સિવાય બીજો એક પ્રશ્ન આપણા માટે એ બને કે ભૂકંપ છે એનો એકમ કયો છે? ભૂકંપ તીવ્રતા માપવાનો એકમ કયો છે અને ભૂકંપ માપવા માટેનું સાધન કયું છે? તો આ બંને પ્રશ્નો તમારા માટે છે. ખાસ કરીને જ્યારે મિત્રો તમે જોવો તો વિડીયો પોઝ કરીને એક વખત જરૂર આનો જવાબ છે એ કોમેન્ટમાં આપજો, અને જો તમને આનો જવાબ નહીં મળે તો આવતીકાલના વિડીયોમાં આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે એની માહિતી મેળવશું. બીજું આના ઉપરથી એ જાણી શકાય કે કરંટ અફેર છે જ્યારે તૈયાર કરતા હોય ત્યારે કરંટના મુદ્દાને બેઝિક સાથે સાંકળીને અથવા તો એની જે ઓરિજિનલ ડિટેલ છે એની સાથે સાંકળીને પ્રશ્નો પૂછવામાં આવે છે, તો ત્યારે આ પ્રકારના ન્યૂઝ છે અને આ રીતે એટલે કે બેઝિક સાથે સાંકળીને, દાખલા તરીકે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો તો ભૂકંપ સાથે આપણી પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે એને ધ્યાને રાખીને પ્રશ્નો બની શકે અને એ પ્રકારે તૈયારી કરવી જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ.
આજનો ઇતિહાસ છે દિવ્ય ભાસ્કરમાં, ખાસ કરીને કે રમેશ મહેતા, જેના આપણે લગભગ તો આપણી જે આખી પેઢી છે, આ મારાથી ઉપરના અથવા તો મારાથી જેટલા મોટા છે, બધાએ જે ટીવીમાં જોઈને જેને મોટા થયા છે, એ છે રમેશ મહેતા. રમેશ મહેતાની નિર્વાણ તિથિને કારણે આજે એ ચર્ચામાં છે. ખાસ કરીને એમનો જન્મ છે એ ગોંડલના ગોમેટા ગામે થયેલો છે. એમનું એજ્યુકેશન છે એ એટલે સુધી નહીં થયેલું, એટલે કે મેટ્રિક સુધી ભણેલા અને ત્યાર પછી એમણે હાઈસ્કૂલમાં ભણાવેલું અને ત્યાર પછી ખાસ કરીને ઘણા બધા નાટકોમાં અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે જેણે કોમેડી પાત્ર તરીકે સારું એવું નામ કાઢેલું એ છે રમેશ મહેતા. ત્યાર પછી એક મુદ્દો છે, બિહારમાં નેશનલ હાઈવે ઉપર 227 ગણ્યા ગણાયને એટલા ખાડા, તો આપણા માટે એ કામનું છે, કેટલા ખાડા પડ્યા નહીં આપણા માટે એ કામનું નથી, પણ એનાથી ઉપર નાનકડી એક લાઈન લખેલી છે અહીંયા, જો તમને દેખાતું હોય તો, ભારતમાલા પ્રોજેક્ટના લિંક રોડની અવદશા. અવદશા શબ્દ આપણા માટે અત્યારે કામનો નથી, આપણા માટે ખાલી કામનું છે કે ભારતમાલા પ્રોજેક્ટ શું છે. આ શબ્દ પકડવાનો છે મિત્ર, શું છે ભારતમાલા પ્રોજેક્ટ? ભારતમાલા પ્રોજેક્ટ શું છે? તો કે ખાસ કરીને દેશના જેટલા મુખ્ય શહેરો છે એને નેશનલ હાઈવે દ્વારા જોડવા એ પ્રોજેક્ટનું નામ છે ભારતમાલા. ભારતમાલા આપણને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ભારતમાલા પ્રોજેક્ટ શેની સાથે રિલેટેડ છે, તો કે ભાઈ દેશના જેટલા મુખ્ય શહેરો છે, મુખ્ય શહેરો એને જોડવા માટેનું જે આયોજન છે એને આપણે ભારતમાલા તરીકે ઓળખીએ. અને આ ભારતમાલા જેવો જ એક બીજો પ્રોજેક્ટ છે જેનું નામ છે સાગરમાલા. સાગરમાલા, આ સાગરમાલા અંતર્ગત શું કરશે? તો કે ભાઈ ગવર્નમેન્ટ છે એનું આયોજન એવું છે કે દેશના જેટલા મુખ્ય બંદરો છે એ બધાને નેશનલ હાઈવે દ્વારા જોડવા છે, અથવા તો એમને એવી રીતે જોડવા કે જેના કારણે કનેક્ટિવિટી બધા બંદરોની વચ્ચે પૂરી પાડી શકાય. તો ખાસ કરીને આપણે ધ્યાન રાખવાની બાબત એક તો ભારતમાલા અને બીજું છે સાગરમાલા. ભારતમાલા અંતર્ગત દેશના મુખ્ય શહેરોને જોડવાના છે, જ્યારે સાગરમાલા અંતર્ગત દેશના મુખ્ય બંદરોને જોડવાની વાત છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. સંદેશ ન્યૂઝના જે કટિંગ છે એમાં ખાસ કરીને 2025 સુધીમાં ભારતીય ડિજિટલ ઇકોનોમી છે 1 લાખ ડોલરની થશે એવું આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહે છે. પણ આ કઈ જગ્યાએ કહે છે? તો કે ભાઈ બ્રિક્સની ફોરમ ઉપર જ્યારે ઇન્ટરનેશનલી વાત કરે ત્યાંની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સમાં, બ્રિક્સની જે ફોરમ છે એમાં સંબોધન કરતી વખતે વાત કરી, તો આપણા માટે કરંટનો મુદ્દો અહીંયા એક તો ખાસ કયો બને? બ્રિક્સ. બ્રિક્સનું બેઝિક છે આપણા માટે કરંટમાં આવે, આની ચર્ચા આપણે વિગતે આગળ કરવાના છીએ, એટલે બ્રિક્સ વિશે વધારે કંઈ માહિતી આપતો નથી. બીજા નંબરમાં 1 લાખ કરોડની જે ઇકોનોમી થવાની છે 2025 સુધીમાં શેની વાત છે? તો કે ભાઈ ભારતીય ડિજિટલ ઇકોનોમીની, એટલે કે આપણે ડિજિટલી જે કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, બીજા નંબરમાં જે પણ પૈસાઓની કે રૂપિયાઓની લેવડ દેવડ છે એ ડિજિટલી થાય છે એની વાત કરે છે. ત્યાર પછી એક સરસ મજાનું કટિંગ છે કે સદગુરુની 100 દિવસ ચાલેલી માટી બચાવો યાત્રાનું સમાપન થયું. અહીંયા આપણા માટે મુદ્દો બને છે કે માટી બચાવો અભિયાન છે કોના દ્વારા ચાલુ કરાવવાનું, તો અહીંયા તમને પિક્ચરમાં જે દેખાય છે એ છે સદગુરુ. તો સદગુરુનું પૂરું નામ શું છે અથવા તો કયા નામથી ઓળખાય છે? તો એનું મૂળ નામ છે જગ્ગી વાસુદેવ. સ્વામી સદગુરુ જગ્ગી વાસુદેવ છે, એમના દ્વારા માટી બચાવો આંદોલન છે એ તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું. આના પહેલાં સ્વામી જગ્ગી વાસુદેવ દ્વારા એક બીજું આયોજન ચાલુ કરવામાં આવ્યું હતું, એ હતું કાવેરી બચાવો. તો આ બંને આંદોલનો છે સાથે યાદ રાખી શકીએ, કાવેરી બચાવો અને માટી બચાવો આંદોલન છે એ જગ્ગી વાસુદેવ દ્વારા ચાલુ કરવામાં આવેલા. ત્યાર પછી છે ભારતે આપેલી મદદ એ ધર્માદો નથી પણ ઋણ ચૂકવવું પડશે એવું વિક્રમસિંઘે કીધું. વિક્રમસિંઘ કોણ છે? તો કે ભાઈ શ્રીલંકાના વડાપ્રધાન છે. શ્રીલંકાના વડાપ્રધાને કેમ આવું કીધું? તો કે ભાઈ અત્યારે એમનો દેશ છે શ્રીલંકા, જે આર્થિક તંગીઓ સામે ઝઝૂમી રહ્યો છે અને આર્થિક તંગીઓમાંથી બચવા માટે ભારતે એમને જે સહાય આપી છે એ સહાય બાબતે એમણે કીધું. તો આપણા માટે અહીંથી પ્રશ્નો કેવા બની શકે અથવા તો આને કરંટ સાથે કેવી રીતે સાંકળી શકીએ? તો કરંટ અહીં આ કરંટની સાથે બેઝિકના પ્રશ્નો કેવા બની શકે? તો કે ભાઈ એક તો શ્રીલંકાની રાજધાની કઈ છે, શ્રીલંકાનું ચલણ શું છે, એના વડાપ્રધાન કોણ છે, એના રાષ્ટ્રપતિ કોણ છે. આટલા પ્રશ્નો સરળતાથી અહીંથી બની શકે, જે કરંટને બેઝિક સાથે સાંકળીને જો એમ પરીક્ષકને પૂછવા હશે તો પૂછી શકે. તો તમારા માટે પ્રશ્ન છે કે વિડીયો પોઝ કરીને એક વખત આ ચારેયના જવાબ છે કોમેન્ટમાં અચૂક લખો. જો નહીં આના જવાબ મળે તો એની પણ ચર્ચા આવતીકાલના વિડીયોમાં હું તમને આના જવાબ આપીશ કે રાજધાની શું છે, શ્રીલંકાનું ચલણ શું છે, વડાપ્રધાન કોણ છે અને રાષ્ટ્રપતિ કોણ છે. ત્યાર પછી જોઈએ આગળ ગુજરાત સમાચારનો કોટિંગ.
એમાં છે દેશને પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ આપીને મોદીને, મોદીએ અનેકને એકચિત કર્યા. અહીંયા આપણા માટે કામના મુદ્દા કયા કયા બને, તો ખાસ કરીને એનડીએ ગવર્મેન્ટ એટલે કે જેને આપણે બીજેપી તરીકે ઓળખીએ, બીજેપી અને એમની સાથેના સહાયક દળો છે એમના દ્વારા રાષ્ટ્રપતિ પદના જે ઉમેદવાર છે એ જાહેર કરવામાં આવ્યા છે. તો એ કોણ છે આપણે અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ છીએ, એ છે દ્રૌપદી મુર્મુ. અને એની સામે યુપીએ એટલે કે કોંગ્રેસના જે સહાયક દળો છે અને કોંગ્રેસ છે એ બધાએ મળીને જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે એ છે યશવંત સિંહા. અત્યારે સિનારિયો એવો મતનો બનતો દેખાય છે કે દ્રૌપદી મુર્મુ કદાચ છે એમનું પલડું ભારે રહે અથવા તો એ જીતી જશે તો ભવિષ્યના રાષ્ટ્રપતિ તરીકે આપણે એમને જોઈશું. પણ બીજા નંબરમાં ખાસ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે એ મુદ્દો આપણા માટે કામનો બની જાય. રાષ્ટ્રપતિની દેશમાં ચૂંટણી કેવી રીતે થાય છે, તો આ બેઝિક સાથે કરંટને સાંકળીએ તો એમની ચૂંટણી છે રાષ્ટ્રપતિની ખાસ અગત્યની બને. તો રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે હું તમારા માટે મિત્રો એક ખાસ ડિટેલમાં વિડીયો લઈને આવીશ, એટલે અત્યારે એમની ચર્ચા કરતા નથી. નેક્સ્ટ કટિંગ જોઈએ તો ભારતીય મહિલા હોકી ટીમનો અમેરિકા સામે વિજય. આપણા માટે કામની વાત અહીંયા એ છે કે પ્રો હોકી લીગમાં ભારત છે અમેરિકાની જે ટીમ છે એમની સામે વિજેતા જાહેર થયું છે. તો હવે પછીની બે મેચ હજુ બાકી છે હોકી માટેની, જો એ બંને પણ નહીં જીતે, જો કદાચ ભારત, તો બ્રોન્ઝ મેડલ મળશે અને જો જીતે તો એમની આગળની જર્ની છે. હવે પછીના નેક્સ્ટ જ્યારે આપણે કટિંગ છે એમાં જોઈશું. બીજા નંબરમાં આજથી પ્રવેશોત્સવ ચાલુ થયો છે, એટલે ધોરણ 1-12 સુધીની જે સ્કૂલો છે એમાં પ્રવાસી શિક્ષકો છે એ ભરવા અને સરકારે મંજૂરી આપી છે. આ પ્રવાસી શિક્ષકો એટલે શું, તો કે ભાઈ જેમને ગવર્મેન્ટ સરકારી જોબ આપણે કહેતા નથી પણ જેને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકારી નોકરી આપવામાં આવે છે એ પ્રકારના શિક્ષકોને પ્રવાસી શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને 1-12 સુધીની સ્કૂલોમાં એમને ભરતી હવે થવા જઈ રહી છે. ત્યાર પછી વાત છે અગ્નિપથ યોજના સંદર્ભે, કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અગ્નિવીરો માટે વિશેષ કોર્સ તૈયાર કરાશે કે જ્યારે એમના 4 વર્ષ પૂરા થાય. જો સૌથી પહેલાં તો વાત કરીએ અગ્નિપથ યોજનાની, અગ્નિપથ યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા આર્મીમાં રિક્રુટમેન્ટ કરવા માટેની એક યોજના છે જેમાં 4 વર્ષ માટેની સેવા આપવાની છે. એક પ્રકારે કહીએ તો જે આ પ્રવાસી શિક્ષકો છે એ ટેમ્પરરી શિક્ષક તરીકે જેમ ગણાય છે એવી જ રીતે અગ્નિપથ યોજના અંતર્ગતના જે અગ્નિવીરો છે એને પણ આપણે પ્રવાસી સૈનિક તરીકે ઓળખી શકીએ કે જે થોડાક સમય માટે એટલે કે 4 વર્ષના ટૂંકા ગાળા માટે સૈન્ય પદે રહેવાના છે અને ત્યાર પછી એમને નિવૃત્ત થવાના છે. તો આ અગ્નિપથ યોજના વિશે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરતો એક વિડીયો હું સરસ મજાનો લઈ આવીશ, પણ અત્યારે આપણે ખાસ વાત કરવી છે કે રક્ષાશક્તિ યુનિવર્સિટી એવી જાહેરાત કરી છે કે અગ્નિપથ યોજના અંતર્ગતના જેટલા અગ્નિવીરો છે એમની નિવૃત્તિ પછી છે એ સ્કિલ બેઝ એમને જો આગળ કોઈ કેરિયર બનાવવું હોય તો બનાવી શકે એ પ્રકારના કોર્સ વિકસાવશે. અને આ ઉપરાંત 4 વર્ષ દરમિયાન એટલે કે જ્યારે એમની આર્મીમાં ફરજ અથવા તો સેવા ચાલુ હશે એ દરમિયાન પણ પોતાનું એજ્યુકેશન છે એ ચાલુ રાખી શકે એ પ્રકારની વ્યવસ્થા છે એ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવનાર છે. તો આ હતા મિત્રો ગુજરાત દિવ્ય ભાસ્કર અને સંદેશના ન્યૂઝપેપરના કટિંગ. અને હવે પછી આપણે ચર્ચા કરવાના છીએ આ સિવાયના મુદ્દાઓ એટલે કે કરંટ અફેરના જે છાપાઓમાં આપણે ગુજરાતી છાપામાં નથી અથવા તો છે અને વિશેષ ડિટેલમાં જેની ચર્ચા કરવી છે એને આપણે પ્રશ્નો સ્વરૂપે એની ચર્ચા કરતા જશું. તો હવે પછી જે પ્રશ્નો હું તમારી સામે રજૂ કરું છું એ બધા પ્રશ્નોમાં એક એક પ્રશ્નના જેને તમને જવાબ આવડે છે તો વિડીયો પોઝ કરીને ખાસ મનમાં વિચાર મનમાં ધારી લેજો જવાબ, અથવા તો કોમેન્ટમાં ફરજિયાત એક એક એમનો જવાબ છે એ લખતા જજો. ચાલો જોતા જઈએ એક પછી એક પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે કે સોમાલિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે, એટલે કે સોમાલિયાના વડાપ્રધાન કોણ બન્યા છે. આપણી સામે ઓપ્શન છે હસન શેખ મહમૂદ, હમઝા અબ્દી બેર, કાર્લો સલવાડો અને મોહમ્મદ હુસેન રોબલ. તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરો અને સૌથી પહેલાં આનો જવાબ તમે લખો, ત્યાર પછી આપણે જોઈએ જવાબ. સોમાલિયાના નવા પ્રધાનમંત્રી અત્યારે બન્યા છે હમઝા અબ્દી બેર, જેને તમને જે તમે ફોટામાં જોઈ શકો છો. ખાસ કરીને આમાં બેઝિક સાથે સંકળાયેલા સોમાલિયાના પ્રધાનમંત્રી સાથેના કેવા પ્રશ્નો આવી શકે, તો કે ભાઈ કોની સ્થાન લેવાના છે અથવા કોની જગ્યાએ આવશે, તો કે ભાઈ મોહમ્મદ હુસેન રોબલ છે એમની જગ્યાએ હવે હમઝા અબ્દી બેર આવશે. એ ઉપરાંત સોમાલિયાની રાજધાની છે મોગદિશુ છે, એનું ચલણ છે સોમાલી શિલિંગ છે, એના રાષ્ટ્રપતિ છે હસન શેખ મોહમ્મદ છે અને પ્રધાનમંત્રી અત્યારે આપણે જેમ જોયું એમ હમઝા અબ્દી બેર છે.
સોમાલિયા જે મેપમાં ખાસ કરીને આફ્રિકાનો જે જમણી બાજુનો, આમ ગણીએ તો ડાબી બાજુનો જે ખૂણો, એટલે કે જેને આપણે હોર્ન ઓફ આફ્રિકા તરીકે ઓળખીએ છીએ, એ ખૂણો જે અહીંયા ગ્રીન કલરમાં દર્શાવેલો છે એ છે સોમાલિયા, અને અહીંયા એમની રાજધાની છે મોગદીશુ. ચલો નેક્સ્ટ જોઈએ. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2022 અનુસાર ભારતનું સ્થાન જણાવો. વૈશ્વિક શાંતિમાં ભારત છે એ ક્યાં સ્થાને આવે છે? ઓપ્શન છે 135, 136, 144 અને 165. વિડીયો પોસ્ટ કરીને ખાસ જવાબ કોમેન્ટમાં લખતા જજો. જોઈએ જવાબ. જવાબ છે 135. આ જે વર્લ્ડ મેપ છે એમાં ભારતનું સ્થાન છે 135માં સ્થાને છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં. એમાં ટોપ 3 દેશોમાં સૌથી પહેલાં પ્રથમ ક્રમે છે આઇસલેન્ડ, ત્યારબાદ બીજા ક્રમે છે ન્યૂઝીલેન્ડ અને ત્રીજા ક્રમે છે આયર્લેન્ડ, અને ભારતનું સ્થાન છે 135મું. તો આ યાદીમાં અથવા તો આ સૂચિમાં સૌથી છેલ્લો દેશ એટલે કે કોણ? અફઘાનિસ્તાન છે. ઓકે, ચાલો જો અહીંયા લખ્યું છે કે અંતિમ સ્થાન છે અફઘાનિસ્તાનનું છે. એ ઉપરાંત આ રિપોર્ટ જાહેર કોણ કરે? તો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ, આ સંસ્થા દ્વારા. જો અહીંયા સરસ મજાનો એમનો લોગો મૂક્યો છે, એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા આ છે રિપોર્ટ, પીસ ઇન્ડેક્સ છે જાહેર કરવામાં આવે છે. એમનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર છે એ અમેરિકામાં આવેલું છે, ન્યુયોર્કમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાલિકા પંચાયત શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું છે? જો નવો શબ્દ આવ્યો મિત્રો, અત્યાર સુધી આપણે ખાલી પંચાયત સાંભળ્યું છે, અહીંયા શબ્દ આવ્યો છે બાલિકા પંચાયત, અને શબ્દ ઉપરથી એનો અર્થ છે આપણે જાણવું હોય તો જાણી શકીએ. ગ્રામ પંચાયત છે એમાં પંચાયતમાં કોણ હોય? તો કે ભાઈ 21 વર્ષ કે એનાથી વધુ ઉંમરના જેટલા સદસ્યો છે એ એમની પેનલમાં હોય અથવા તો સરપંચ બની શકે. તો અહીંયા વાત છે બાલિકા એટલે કે 21 વર્ષ કરતા ઓછી જેમની ઉંમર છે એ પણ પંચાયત સાથે સાંકળીને કામ કરી શકે એની ચર્ચા છે. તો આ બાલિકા પંચાયત શરૂ કરવામાં આવી છે અને ભારતનું પ્રથમ રાજ્ય છે, એટલે આને ખાસ યાદ રાખવું પડે. અને જો શક્ય હોય તો એમની સાથે રાજ્યમાં કયો જિલ્લો છે એ પણ સાથે યાદ રાખવો પડે. તો આ બાલિકા પંચાયતમાં ખાસ આમનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ સમાજમાં જે કુરિવાજો પ્રવર્તે છે એ કુરિવાજોને નાથવા માટે કામ કરવું, અને એ ઉપરાંત સ્ત્રીઓની અથવા તો મહિલાઓની જે રાજકીય ક્ષેત્રની કારકિર્દી છે એને બળવત્તર બનાવવા માટે અથવા તો રાજકીય ક્ષેત્રે મહિલાઓનો ફાળો છે વધારવા માટે શું કરી શકાય, તો એના માટેના આયોજનો છે બાલિકા પંચાયતમાં કરવામાં આવે છે. તો આપણી સામે ઓપ્શન છે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને હરિયાણા. તો જવાબ છે ગુજરાત. ગુજરાતમાં ખાસ કરીને પર્ટિક્યુલર છે કચ્છ ખાતે આ બાલિકા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો જોઈએ આગળ. જો જવાબ છે ગુજરાત દેશની પ્રથમ બાલિકા સરપંચ પણ બનાવવામાં આવ્યા છે. બાલિકા પંચાયતમાં 11 થી લઈને 21 વર્ષની બાળાઓ ભાગ લઈ શકે છે. આ પ્રકારની પંચાયતનો મુખ્ય ઉદ્દેશ બાળાઓના સામાજિક અને રાજનૈતિક વિકાસને વેગ આપવાનો છે, અને આ ઉપરાંત સમય સાથે સમાજમાંથી બાલ વિવાહ, દહેજ પ્રથા જેવા કુરિવાજો છે એમને દૂર કરીને આગળ વધવાની વાત છે. ચલો નેક્સ્ટ જોઈએ. COAIના નવા અધ્યક્ષનું નામ જણાવો. ડખો પડી જાય ને કેમ? તો કે ભાઈ COAIનું ફૂલ ફોર્મ જ નથી ખબર. તો અહીંથી આપણા માટે બેઝિકનો પ્રશ્ન બની શકે COAIના ફૂલ, COAIનું ફૂલ ફોર્મ. અને ઓપ્શન છે રાકેશ સરવાલ, ભગત નેગી, પ્રમોદ મિત્તલ અને વિશ્વવેદ આહુજા. જેને જવાબ આવડતો હોય વિડીયો પોઝ કરીને ખાસ કોમેન્ટમાં જવાબ આપજો. જોઈએ એના વિશે. તો કે ભાઈ આના અધ્યક્ષ છે અત્યારે બન્યા છે પ્રમોદ મિત્તલ. પ્રમોદ મિત્તલ છે એ હવે અજયપુરીનું સ્થાન લેશે, એટલે કે COAIના આના પહેલાના અધ્યક્ષ છે એ અજયપુરી હતા, એમના સ્થાને હવે પ્રમોદ મિત્તલ આવશે. એનું ફૂલ ફોર્મ થાય છે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે એમનું ખાસ કરીને કામ છે કોમ્યુનિકેશન સાથે સંકળાયેલી જેટલી બાબતો છે એનું મેનેજમેન્ટ કરવાનું કામ છે આ સંસ્થા COAI કરે છે. એમની સ્થાપના છે 1995માં થઈ, અને એમનું હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય છે દિલ્હી ખાતે આવેલું છે. ચલો નેક્સ્ટ જોઈએ. આંતરરાષ્ટ્રીય ODI ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો છે? ODI એટલે શું? ODI એટલે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત થાય છે. અહીંયા આપણી સામે ઓપ્શન છે દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ભારત અને ઇંગ્લેન્ડ. આ ચારમાંથી કયા દેશે આંતરરાષ્ટ્રીય જે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ થાય છે એમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે? તો એનું જવાબ આવશે ઇંગ્લેન્ડ. મેચ છે ઇંગ્લેન્ડ વિસ નેધરલેન્ડની હતી.
ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડમાં વચ્ચેની જે મેચ હતી એમાં ઇંગ્લેન્ડ છે 498 રન સાથે વિજેતા બન્યું. વન ડે ક્રિકેટમાં 50 ઓવરની જે મેચ હોય છે. અને બીજો પ્રશ્ન આપણને કદાચ પૂછાઈ શકે અહીંથી કે આ અગાઉ કેટલા રનનો રેકોર્ડ હતો, તો એ 481 રનનો રેકોર્ડ હતો. પાછો એ પ્રશ્ન પણ બની શકે કે ઇંગ્લેન્ડ અત્યારે સૌથી વધુ રેકોર્ડનો વધુ રનનો રેકોર્ડ ધરાવે છે, તો આના પહેલાં કયો દેશ છે સૌથી વધુ રનનો રેકોર્ડ ધરાવતો હતો? તો મિત્રો, ખાસ જાણવા જેવી બાબત એ છે કે એ પણ ઇંગ્લેન્ડ જ હતું. આના પહેલાંનો વર્લ્ડ રેકોર્ડ છે એ પણ ઇંગ્લેન્ડના નામે હતો, મતલબ કે ઇંગ્લેન્ડે જ પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ચલો નેક્સ્ટ જોઈએ. જીએસટી પરિષદની 47મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે? જીએસટી એટલે આપણે બધા જાણીએ છીએ એમ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે જીએસટી છે, જીએસટી પરિષદ જેને આપણે કાઉન્સિલ તરીકે પણ ઓળખીએ છીએ, એ જીએસટી કાઉન્સિલની 47મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે? ઓપ્શન આપણી સામે છે શ્રીનગર, બેંગલુરુ, ચેન્નાઈ અને અમદાવાદ. તો આપણો જવાબ મિત્રો સાચો બને છે, શ્રીનગર ખાતે જીએસટી પરિષદની 47મી બેઠકનું આયોજન થયું. અહીંથી આપણને બેઝિકના બીજા પ્રશ્નો કેવા બની શકે? તો ખાસ કરીને પ્રશ્ન પૂછાય કે આની અધ્યક્ષતા કોણ કરે છે, અથવા તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો દર વખતે ફરજિયાત છે એમના અધ્યક્ષ એ કેન્દ્રીય નાણામંત્રીશ્રી હોય છે. તો અત્યારે કેન્દ્રીય નાણામંત્રીશ્રી કોણ છે? તો નિર્મલા સીતારમણ છે. જોઈએ આગળ, જવાબ છે શ્રીનગર. એ ઉપરાંત અધ્યક્ષતા છે એ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત જીએસટી સાથે સંકળાયેલી બેઝિક બાબતો છે એ પણ પરીક્ષામાં આપણા માટે કામના મુદ્દાઓ લઈ શકે. તો જોતા જઈએ એક પછી એક. જીએસટીનો જે અમલ છે એ 1 જુલાઈ 2017 થયો હતો. જીએસટી માટેની જે સમિતિ હતી, એટલે કે જીએસટીને અમલમાં લાવવું છે તો કેવી રીતે લાવવું, એ માટેની જે સમિતિ હતી એ વિજય કેલકર સમિતિ હતી. એ ઉપરાંત સૌ પ્રથમ જીએસટીનું પ્રારૂપ તૈયાર કરનાર જે સમિતિ હતી એ હતી અસીમદાસ ગુપ્તા સમિતિ. એ ઉપરાંત જીએસટી લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે આસામ હતું. અને બંધારણ અનુસાર જીએસટી પરિષદનો જે અનુચ્છેદ છે એ 279A છે. ખાસ આટલી બાબતો છે એ ધ્યાને રાખી શકાય. જોઈએ આગળ. 14મી બ્રિક્સની સમિટ 2022ની અધ્યક્ષતા કયો દેશ કરશે? બ્રિક્સ ચર્ચામાં છે. આજના ન્યૂઝપેપરમાં આપણે જોયું તો નરેન્દ્ર મોદીજી દ્વારા ઇકોનોમિક્સ રિલેટેડ જે જાહેરાત કરવામાં આવી હતી કે તો ખાસ કરીને 14મી જે બ્રિક્સ સમિટ છે 2022ની એની અધ્યક્ષતા કોણ કરશે? આપણી સામે ઓપ્શન છે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન. તો એમની જે અધ્યક્ષતા છે અત્યારે ચીન કરી રહ્યું છે. એના વિશે વિગતે વાત કરીએ તો ખાસ કરીને એની મેજબાની ચીન કરે છે. એમની અધ્યક્ષતા એટલે કે એમના અધ્યક્ષસ્થાને શી જિનપિંગ એટલે કે ચીનના જે પ્રમુખ છે એ બેસવાના છે. ખાસ કરીને એક્ઝામમાં મિત્રો જો ધ્યાને રાખવા જેવી બાબત, વારંવાર થીમ પૂછે છે. કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ સમિટ થાય, તો સમિટની થીમ પૂછે કે એ આખી સમિટનો મુખ્ય ઉદ્દેશ ક્યાં તરફ જવાનો છે, એના રિલેટેડ થીમ હોય. તો જે બ્રિક્સની થીમ હતી એ ફોસ્ટર હાઈ ક્વોલિટી બ્રિક્સ પાર્ટનરશીપ અસર ઇન અ ન્યૂ એરા ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ છે એમની થીમ હતી. અને અહીંયા જે 5 દેશોના જે વડાઓ દેખાય છે એ 5 છે, એ સભ્ય દેશો છે. એમાં બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. આ 5 દેશો ભેગા મળીને બ્રિક્સનું આયોજન કરે છે. અને બ્રિક્સનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને દક્ષિણ એશિયા ક્ષેત્રે અને વિશ્વભરમાં ઇકોનોમિક્સ રિલેટેડ જે કંઈ સંબંધો છે એને વધારે મજબૂત બનાવવા, ઇકોનોમિક પાર્ટનરશીપ છે એને વધારે સારી રીતે જાળવવી, અને એ ઉપરાંત ઘણી વખત આ ફોરમ ઉપર આતંકવાદને નાથવાના મુદ્દાઓ વિશે પણ ચર્ચા થતી હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. બ્રિક્સની સ્થાપના છે એ 2006 થયેલી છે. એમનું હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય છે શાંઘાઈ ખાતે, ચીનમાં આવેલું છે. સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. અને એનું પ્રથમ સંમેલન છે જૂન 2009 થયેલું. જો અહીંયા તમે મિત્રો જે પીળા કલરમાં જોઈ શકો છો વિશ્વના મેપમાં, એ છે ભારત સહિતના સભ્ય દેશો બ્રિક્સના. ચલો નેક્સ્ટ જોઈએ. સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. ઓપ્શન છે આપણી સામે પક્ષીવિદ અને પ્રકૃતિવિદ, વૈજ્ઞાનિક હતા, નાટ્યકાર હતા કે રાજનેતા હતા? તો આપણો જવાબ બને છે પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. કોણ છે? આપણે આ બધા આપણે બધા એમને જે નામથી ઓળખીએ છીએ એ નામ છે સલીમ અલી.
અને સલીમ અલી નામ આવે એટલે એમની સાથે પક્ષી જોડાઈ જ જાય, અથવા તો એમને આપણે પક્ષી રાજના ઉપનામથી જાણીએ છીએ, એવા સલીમ અલી કે જેમણે ભારતમાં પક્ષીઓ વિશે બહુ ગહન અભ્યાસ કર્યો છે. એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ એમણે ઘણા બધા પુસ્તકો છે પક્ષી રિલેટેડ હોય અથવા તો પક્ષી સાથે સંશોધનના હોય એવા પુસ્તકો પણ લખ્યા છે. ચાલો જોઈએ આગળ. એક પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા, આ પિક્ચરમાં જે જોઈ શકીએ છે એ સલીમ અલી છે. એ ઉપરાંત 20 જૂનના દિવસે સલીમ અલીનો નિર્વાણ દિવસ હતો એટલે આ ચર્ચામાં છે. એ ઉપરાંત એમનો જન્મ 12 નવેમ્બર 1896 રોજ થયેલો, પૂરું નામ છે સલીમ મોઈજુદ્દીન અબ્દુલ અલી. એને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમનું ઉપનામ છે પક્ષીરાજ છે. હમણાં જેમ ચર્ચા થઈ, તેઓ મૂળ ખંભાતના સુલેમાની વોહરા પરિવારના હતા અને એમની આત્મકથા એટલે કે ધ ફોલ ઓફ સ્પેરો, જો અહીંયા જોઈ શકાય મિત્રો, ધ ફોલ ઓફ સ્પેરો એ સલીમ અલીની આત્મકથા હતી. ચલો નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કોની અમેરિકાના રાષ્ટ્રપતિના વિજ્ઞાન સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી? તાજેતરમાં કોની અમેરિકાના રાષ્ટ્રપતિના વિજ્ઞાન સલાહકાર તરીકે? આપણને એમ થાય કે અમેરિકાના વિજ્ઞાન સલાહકાર નીમ્યા છે તો આપણે શું ફેર પડે? તો આપણે ફેર પડે કેમ? તો કે ભાઈ મૂળ ભારતીય હતા એટલે. જો અહીંયા ચારે ઓપ્શન છે મૂળ ભારતીયો એ પ્રકારના, સૌથી પહેલા તો છે આરતી પ્રભાકર, ગીતા ગોપીનાથન, સૌમ્યા સ્વામીનાથન અને કમલા હેરિસ. આ ચારેય વ્યક્તિ એવા છે જે મૂળ ભારતીય હોય અને જે વિજ્ઞાન સલાહકાર તરીકે જેમની નિમણૂક થઈ છે એ પણ મૂળ ભારતીય હોવાને કારણે આપણા માટે કરંટમાં કામ ના થાય. તો જો ગીતા ગોપીનાથન નામ સાંભળીએ એટલે તરત આપણને યાદ આવી જાય IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જે પ્રથમ મહિલા કોઈ જો ચીફ બન્યા હોય તો એ હતા ગીતા ગોપીનાથન, અને ખાસ કરીને પ્રથમ મહિલા ચીફ તો ખરા પણ એની સાથે સાથે જેને આપણે બ્લેક કહીએ છીએ એટલે કે બધા ભારતીયો અથવા તો જે ગોરાઓ છે એના સિવાયના, તો એવા બ્લેક પીપલમાંથી કોઈ હોય તો એ ગીતા ગોપીનાથન હતા. એ ઉપરાંત સૌમ્યા સ્વામીનાથન, આપણે જાણીએ છીએ કે ચેસ સાથે સંકળાયેલું નામ છે એટલે આ જવાબ અત્યારે સાચો નથી. એ ઉપરાંત કમલા હેરિસ છે જે અત્યારે USAના ઉપરાષ્ટ્રપતિ છે, એ પણ એવા છે જે પ્રથમ બ્લેક મહિલા ઉપરાષ્ટ્રપતિ કોઈ અમેરિકાના બન્યા હોય તો એ કમલા હેરિસ છે. તો આપણો જવાબ અહીંયા બની જાય છે આરતી પ્રભાકર. ખાસ કરીને એરિક લેન્ડરનું એ સ્થાન લેશે. એ ઉપરાંત એમનો જન્મ ભારતમાં થયો હતો, અહીંયા જોઈ શકો છો આરતી પ્રભાકરને. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા દેશમાં યુવા સાંસદ સભ્યોની 8મી વૈશ્વિક પરિષદની યોજાઈ હતી અથવા તો આયોજન થયું હતું? યુવા સાંસદ સભ્યોની વૈશ્વિક પરિષદ, ઓપ્શન છે ઇજિપ્ત, ફ્રાન્સ, ભારત અને બ્રિટન. તો જવાબ મિત્રો વિડીયો પોઝ કરીને ફટાફટ કોમેન્ટમાં લખો શું જવાબ આવશે. તો જવાબ આવશે ઇજિપ્ત. ઇજિપ્ત ખાતે છે શર્મ અલી શેખ ખાતે આ વૈશ્વિક પરિષદનું આયોજન થયું હતું જેમાં જળવાયુ પરિવર્તન વિશે ચર્ચાઓ થઈ હતી અને ઉપરાંત ભારત તરફથી એસ ફંગોન જે નાગાલેન્ડના રાજ્યસભામાં સાંસદ છે જે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, એસ ફંગોન છે, એમણે ત્યાં વૈશ્વિક પરિષદ છે યુવા સાંસદોની એમના એમાં ભાગ લીધો હતો. તો આ મિત્રો હતું આજનું કરંટ અફેર. હવે પાછા આવતીકાલે મળશું નવા કરંટ અફેર સાથે. તો આજના મુદ્દાઓ છે એની ખાસ કરીને હું તમને PDF છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર પ્રોવાઈડ કરીશ. છતાં જો તમારે PDFમાંથી કાંઈ ન કરવું હોય અથવા તો PDF તમને મળે છે તો ખાસ ધ્યાન રાખો, અથવા તો ધ્યાને લેવા જેવી બાબત એ કે એમની એક નોટ્સ બનાવતા જઈએ, કારણ કે નોટ્સ છે પરીક્ષાના અગાઉના સમયમાં ખૂબ મદદરૂપ થાય છે. કારણ કે આ બધી PDFો જે એક સાથે વાંચવા બેસીએ તો ક્યારેય પૂરું ન થાય, પણ આની સરસ મજાની નોટ્સ બનાવી હોય આમાંથી અગત્યના મુદ્દાઓ છે લખી લખીને તારવા હોય તો પરીક્ષાની અગાઉ આપણને ચોક્કસ કામ લાગી શકે. જો વિડીયો મિત્ર તમને ગમ્યો હોય તો આ તમારા મિત્રો જે તૈયારી કરે છે એમના સુધી શેર કરજો, આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો તમને આ સિરીઝ છે એમાં કોઈ સુધારો કરવાના નહીં, તમને એવું લાગે કે આમાં આ સુધારો કરી શકાય તો એના માટેના તમે સુઝાવ આપી શકો ચોક્કસ કોમેન્ટમાં, હું એ પ્રકારના સુધારા કરીને તમારા માટે કંઈક અલગ લેવલથી કરંટ અફેર લાવવા પ્રયત્ન કરીશ. પણ ખાસ આપણો ઉદ્દેશ એવો છે કે બધાને કરંટ અફેર છે એ ફ્રીમાં મળે અને સારા લેવલનું મળે, અગત્યનું છે એ મળે, જે પરીક્ષામાં પૂછાય છે એ પ્રકારનું મળે. તો વધુ ચર્ચા નહીં કરતા મિત્રો, હવે પછીના નવા નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે ફરીથી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.